વલસાડના વેલવાજ ગામમાં પૂજા કરવાના રૂમમાં ભરાયેલા દીપડાને ઘરની દીકરી નિરાલી પટેલે જોઈ લેતા બૂમાબૂમ કરી હતી. તે સમયે ઘરનો દરવાજો બંધ કરવા જતા 60 વર્ષના કાકી તથા તેમની વહુને દીપડાએ પંજા મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. દીપડાએ 40 વર્ષના મનીષાબેન મુકેશભાઈ પટેલને પીઠના ભાગે બચકું ભરી લઈ હાથમાં પણ બચકું ભરી લીધું હતું. જ્યારે કમલાબેન ચંદુભાઈ પટેલને મોઢા ઉપર દીપડાએ પંજો મારી ઘાયલ કર્યા હતા. જો કે લોકો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો હતો. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108માં ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વલસાડ તાલુકાના વેલવાજ ગામના કુંડી ફળિયામાં રહેતા મુકેશભાઈ પટેલના પત્ની મનીષાબેન પટેલ ઘરના આગળના ભાગમાં ખેતરમાં તરુ નાખવાની કામગીરીમાં જોતરાયા હતા. બાદમાં સાંજે 5:30 કલાકે મનીષાબેનની દીકરી નિરાલી પોતાના ઘરના પૂજાના રૂમમાં પહોંચતા ત્યાં દીપડો બેસેલો જોતા નિરાલીએ ઘરની બહાર દોડી જઈ બૂમાબૂમ કરતા તેની માતા દોડી આવી હતી અને ઘરનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરતા દીપડાએ મનીષાબેન ઉપર હુમલો કરી પીઠના ભાગે બચકું ભર્યું હતું. દીપડો ઘરની બહાર દોડી આવતા ઓટલા ઉપર બેસેલા મનીષાબેનના કાકી કમલાબેનને મોઢા ઉપર પંજો મારી ઘાયલ કર્યા હતા. આ સમયે આજુબાજુના લોકો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ ગામના સરપંચ અમરત પટેલને જાણ થતાં તેઓ તાત્કાલિક મુકેશ પટેલના ઘરે પહોંચી ગયા હતા. સરપંચ અમરત પટેલે વલસાડ વન વિભાગને દીપડાને પકડવા પાંજરું મૂકવાની માંગ કરી હતી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.